રેડિયો વાજ 90.8 એફએમ માંથી હું છું આરજે હર્ષ, અને આજે એક નાનકડી વાત લઈને આવ્યો છું તમારા બધા માટે. એક માણસને કેન્સર થયું, ખબર પડી ત્યારે તે છેલ્લા સ્ટેજમાં હતો. આ માણસની ઉંમર હતી ફક્ત 36 વર્ષ. કોઈ દિવસ ગુટકા ખાધા નહોતા, સિગરેટ બીડી દારૂ કોઈ જાતનું કોઈ વ્યસન નહોતું. રોજ કામ કરે અને તંદુરસ્ત શરીર રાખતો, નખમાં પણ રોગ નહીં. 3-4 દિવસથી પેટમાં દુખતું હતું ને ડોક્ટર પાસે દવા લીધી, પણ દુખાવો મટતો જ નહોતો. એટલે ડોક્ટરે મોટા ડોક્ટરને બતાવવાનું કહ્યું. મોટા ડોક્ટરે રિપોર્ટ કઢાવ્યા ત્યારે ખબર પડી કે આંતરડામાં કેન્સર છે. ઘણી પીડા સહન કરી, ખૂબ જ દુખાવો સહન કર્યો, સારવાર માટે ઘર મિલકત બધું જ વેચવું પડ્યું, એટલો ખર્ચો થયો, પણ છેવટે મરણ જ આવ્યું. ડોક્ટરે તેમના પરિવારજનોને કહ્યું કે તમે આમની બોડીને અગ્નિ સંસ્કાર ન કરો અને હોસ્પિટલને આપો, જેથી અમે જાણી શકીએ કે આ ભાઈને કેન્સર થવાનું કારણ શું. ઘરના બધા ભેગા થઈને મીટિંગ કરી અને બોડી હોસ્પિટલને આપવાનું નક્કી કર્યું. બોડી ઉપર રિસર્ચ કરતા ખબર પડી કે પ્લાસ્ટિકમાં ગરમ ખાવાનું રાખવાથી, ખરાબ કેમિકલ જમવામાં ભળી જવાથી આ ભાઈને કેન્સર થયું હતું. આ રિપોર્ટ ડોક્ટરોએ તેમના ઘરવાળાને બોલાવીને બતાવવામાં આવ્યો અને તેમને આ ભાઈના ખાવા પીવાની ટેવ વિશે પૂછવામાં આવ્યું. ત્યારે તેમણે કહ્યું કે તેને ચાની આદત હતી અને દિવસમાં 4-5 વાર ચા પીતા હતા. તપાસ કરતા ખબર પડી કે જે દુકાનમાં કામ કરતો ત્યાં પ્લાસ્ટિકના કપમાં ચા આવતી. ડોક્ટરે તેમની સાથે કામ કરતા અને પ્લાસ્ટિકના કપમાં ચા પીતા સર્વે સ્ટાફનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો તો બીજા 2 જણમાં પણ કેન્સરની અસર જણાઈ. તરત તેમને સારવાર લેવા માટે કહેવામાં આવ્યું. તમને થશે કે આટલી ખરાબ વસ્તુ સરકાર કેમ બનાવવા દે છે. સરકાર આપણને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજાવે છે, પણ આપણે ક્યાં સમજીએ છે. હું પોતે પણ કહું છું, આપણામાંથી ઘણા પોતે તો પ્લાસ્ટિકમાં જ ચા પીવે છે અને બીજા મિત્રોને પણ પીવડાવે છે અને અજાણતા કેન્સરને નોતરે છે. કોઈ દિવસ પ્લાસ્ટિકમાં ગરમા ગરમ ખાવાનું કે પીવું ન જોઈએ. આ વાત સંતોષીમાં, સેતળામાં કે દશામાની નથી કે આ વાતને 5 કે 10 વ્યક્તિઓને મોકલો તો તુરંત ફાયદો થાય ને ન મોકલો તો નુકસાન થાય. આ વાત હકીકત અને સાચી છે, તેથી લોકોની જાગૃતિ માટે આ મેસેજને જરૂર આગળ ફોરવર્ડ કરવા વિનંતી. થેન્ક યુ સો મચ.